તો અહીંયા શું કીધું છે એ જ માનવી જે છે એ શું છે
કિલ્લામાં અહીંયા મતરાવ્યો છો. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વ્યક્તિ જે છે એક જ કાર્ય જે છે, એક જ કામ છે એ વારંવાર કરવાથી એની કાર્યક્ષમતામાં શું થાય છે, વધારો થાય છે, ઝડપી કામ કરી શકે છે. બરાબર છે? તમે એક જ કામ જે છે એ તમે વારંવાર કરો છો તો એ કામમાં તમને શું મળે છે, કાર્યક્ષમતામાં તમને વધારો જોવા મળે છે. કે એ જ કામ પૂરું કરતા તમે જે સમય તમને લાગતો હતો પહેલા, એના કરતા હવે એ સમય કેવો થવાનો છે, ઓછો થવાનો છે. બરાબર છે? એ જ કામ કરતા તમને એક મિનિટ થતી હતી એ તમે 40 સેકન્ડમાં પણ પૂરી કરી શકો છો. એટલે કે શ્રમ વિભાજન કરવાથી શું થાય છે, કાર્યક્ષમતામાં તમને વધારો કરે છે. અને એક જ વ્યક્તિ જે છે એ દરેક કામ ન કરી શકે એની શું છે, એક માનવીય મર્યાદા હોય છે. જેથી કરીને શું કરવું છે, અહીંયા શ્રમનું વિભાજન કરવાનું છે, જેથી કરીને વિશિષ્ટીકરણ તમે મેળવી શકો છો કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ચોક્કસ ક્ષેત્રમાં નિષ્ણાત હોય છે તો એ નિષ્ણાત વ્યક્તિનો તમારે લાભ ધંધાકીય એકમ મેળવી શકે છે. અને ધંધાકીય એકમ લાભ મેળવે તો એ કંપનીનો જે નિર્ધારિત ધ્યેય છે એ સરળતાથી મેળવી શકે. તો હેનરી ફેવરે સૌથી પહેલો જે સિદ્ધાંત આપ્યો છે શ્રમ વિભાજન, એટલે કે કાર્યનું શું કરવાનું છે, અહીંયા વિભાજન કરવાનું છે. એ સંચાલકોમાં પણ હોઈ શકે છે અને એ જ કર્મચારીઓમાં પણ હોઈ શકે છે. એના પછીનો જે સિદ્ધાંત છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીએ કે સત્તા અને જવાબદારી. બરાબર? તો કે સત્તા શું છે અને જવાબદારી શું છે? જેમ કે સત્તા અને જવાબદારી શું છે, એક સિક્કાની બે બાજુઓ છે. સત્તા વગરની જવાબદારી અધૂરી અને જવાબદારી વગરની સત્તા અધૂરી. તો કોઈ પણ કર્મચારીને જવાબદારી સોંપવામાં આવે છે, કામ પૂર્ણ કરવાની જવાબદારી સોંપવામાં આવે છે, તો સાથે સાથે એને અમુક પ્રકારની સત્તા પણ આપવામાં આવે છે. તો અહીંયા શું કીધું છે કે આ જે સત્તા અને જવાબદારી જે છે એ એક સિક્કાની બે શું છે, બાજુઓ જે છે. એટલે કે સત્તા વગરની જવાબદારી નકામી અને જવાબદારી વગરની સત્તા નકામી. બીજું અહીંયા કીધું છે કે જ્યારે પણ કોઈ પણ કર્મચારીને સત્તાની સોંપણી કરવામાં આવે છે ત્યારે 5 બાબતોની શું કરવાનું છે, એ ધ્યાનમાં રાખવામાં આવે છે. તો કે અમુક કેટલીક બાબતો, કઈ બાબતોની તમારે ધ્યાનમાં રાખવાની, કે કોઈ પણ કર્મચારીને જ્યારે પણ સત્તા આપવામાં આવે છે ત્યારે સૌથી પહેલા એને પોતો ધ્યાનમાં રાખવામાં આવે છે. બીજું, એની પાસેનું જ્ઞાન એ ધ્યાનમાં રાખવામાં આવે છે. એની લાયકાત કઈ છે, એની પાસે અનુભવ કેટલો છે, અને એને એ જવાબદારી પૂર્ણ કરવા માટે જે તમે સત્તા આપો છો એ નેતૃત્વ કેવું કરી શકશે, કેવું પૂરું પાડશે એ તમારે જોવાનું હોય છે. અને એના પછી એની પૂર્ણતા જોવાની હોય છે. બરાબર છે? જે તમે મેચ્યોર વ્યક્તિઓ જો કહીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ જે છે, જેમ કે 11માં અમુક જે ધંધાકીય એકમમાં જે કામ હોય છે પણ એ સરળતાથી કેવી રીતે કરવાનું છે, તો અહીંયા શું હોવું જોઈએ, એની પાસે એનો જ્યારે પણ કોઈ પણ કર્મચારીને સત્તા આપવામાં આવે છે, જવાબદારી સોંપવામાં આવે, સાથે એની સાથે સાથે સત્તા પણ જાય છે, તો અહીંયા શું કીધું છે, એનો હોદ્દો, જ્ઞાન, એની પાસેની આવડત, એની પાસેનો જે અનુભવ કીધું છે, અને એને એ જવાબદારી પૂરું કરવા માટે એક નેતૃત્વ પૂરું પાડી શકશે કે નહીં એ પણ જોવામાં આવે છે, અને એની ગુપ્તતા પણ અહીંયા જોવામાં આવે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવે છે તો સાથે સાથે એની સત્તા પણ જાય છે. તો એક વસ્તુ ધ્યાનમાં રાખવી વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે તમે જવાબદારી સોંપો છો ત્યારે જવાબદારી કરતાં સત્તા વધારે હોવી જોઈએ નહીં, અને જ્યારે સત્તા જે તમે સોંપો છો એના કરતાં જવાબદારી વધવી જોઈએ. તો એકબીજાને શું કહે છે, પેરેલલ રહેવા છે. એટલે એક શક્તિ જેવી રીતના આપવામાં આવે છે કે જવાબદારી તમે કામ પૂરું કરવાની જવાબદારી આપો છો તો સાથે સાથે એકલી એને સત્તા આપવામાં આવે છે, અને જેટલી તમે એને સત્તા સોંપો છો તો એનાથી એની જવાબદારી પણ અહીંયા વધવી જોઈએ નહીં. એટલે શું કીધું છે, અહીંયા સત્તા અને જવાબદારીનો અહીંયા સિદ્ધાંત કીધો છે. હવે કોઈ પણ કર્મચારીને જો તમે જવાબદારી સોંપો છો, બરાબર છે, તો એને શું કરો છો, એને કાર્ય કરવાની શું આવે છે, ઉત્સાહ આવે છે. જેમ કે આપણે જે સપાટીઓ જોઈ હતી કે તળ સપાટી જે છે એમાં આપણે અલગ અલગ વિભાગો પણ એવી રીતના જોયા હતા, જે બધી સપાટીમાં કે ખરીદ વેચાણ જે છે, બરાબર છે, અને ઉત્પાદન વિભાગ છે, માર્કેટિંગ, તો એનો એક જવાબદાર અધિકારી છે કે એના હાથ નીચે કામ કરતા કર્મચારીને શું કરવાનું છે, એને કામ પૂરું કરાવવાનું છે. એટલે કે એને જવાબદારી સોંપવામાં, હવે જવાબદારી સોંપાય કે એને કામ પૂરું કરાવવાનું છે આકસ્મિક, પણ સાથે સાથે એને સત્તા પણ આપેલી છે કે જો કોઈ કર્મચારી એવું સારું કામ ન કરે તો એને યોગ્ય શું કરવાનું છે, સલાહ સૂચન આપી શકે છે, બરાબર, માર્ગદર્શન આપે, તો એની સાથે સાથે એને સત્તા પણ એવી રીતના આપવાના. જો કોઈ કર્મચારી એ પ્રમાણેનો જો અમલ ન કરે, નિયમનો ભંગ કરે, તેની
બીજાથી ઉપર વધવી નહીં, સત્તાથી ઉપર જવાબદારી પણ ન વધી જવી જોઈએ અને જવાબદારીથી વધારે સત્તા પણ ન વધે, જેથી કરીને કોઈ પણ કર્મચારી પોતાની સત્તાનો દુરુપયોગ કરે. બરાબર છે, એવું ન થવું જોઈએ જેથી કરીને એના હાથ નીચેના જે કામદારો છે એનું શોષણ કરી શકે. એટલે કે સત્તા અને જવાબદારી બંને એક સરખી એવી રીતના હોવી જોઈએ, જેને કહેવાય છે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. એના પછી એને કીધું છે વિદ્યાર્થી મિત્રો કે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. બરાબર છે, તો હવે અહીંયા ત્રીજો સિદ્ધાંત આપણે સમજીએ કે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત એટલે શું, એટલે કે જે ઉચ્ચ સપાટી જે છે તે શું કરે છે, મધ્ય સપાટીને શું આપે છે, સરળ સૂચનો આપે છે અને એ તળ સપાટીને આપે, એટલે કે ધંધાકીય એકમમાં જે કર્મચારીઓ જે છે બરાબર, એટલે કે એમના દ્વારા કે હુકમો અપાય છે એટલે કે સૂચનો અપાય છે. તો અહીંયા શું કીધું છે કે હેન્ડ્રી ફેર એવું કહેવામાં આવે છે કે દરેક કર્મચારી જે છે તો એના ઉપરી અધિકારી ઘણા બધા હોય છે, જેમ કે કોઈ એક કર્મચારી છે તો એના ઉદાહરણ તરીકે તમે સમજો કે એના પાંચ ઉપરી અધિકારી છે એટલે કે એના પાંચ સંચાલકો, તો પાંચે પાંચ વ્યક્તિ એક જ કર્મચારીને જો એ દરેક સલાહ સૂચનો આપે તો એ કર્મચારી કયા સંચાલકનું એના કયા ઉપરી અધિકારીનું કાર્યનો અમલ કરે તો ક્યારેક એ ગૂંચવણ અનુભવે છે કે હું કોનું કામ કરું, ક્યારેક આ અધિકારી આ કામ માંગે છે, ક્યારેક બીજો અધિકારી બીજું કામ કરાવે છે, ત્રીજો અધિકારી એક બીજો રિપોર્ટ માંગે છે, તો કોઈ એક કર્મચારી જે છે એ એક કાર્ય કોઈ એક વ્યક્તિનું એ પૂરું કરી શકતા નથી. તો દરેક સંચાલક એ એક જ કર્મચારીને શું આપે છે, એવી રીતના સલાહ સૂચનો આપે છે, કામની સોંપણી કરે છે, તો એ એકે પણ સંચાલકનું એ એક કાર્ય પૂરું કરી શકતો નથી. એક વ્યક્તિને પાંચ સંચાલક કાર્ય સોંપે તો એક કર્મચારી કોનું કાર્ય કરશે તેને શું પ્રશ્ન ઉભા થાય છે. બરાબર, તો એ કાર્ય સરળતાથી ન થઈ શકે એટલા માટે હેન્ડ્રી ફેરે શું કીધું છે, દરેક કર્મચારી એનો એક ટુકડો અધિકારી હોવો જોઈએ, એક જ સંચાલકનું એને શું કરવાનું છે, હુકમો અને સૂચનોનું એને અમલ કરવાનું છે. બરાબર, એટલે કે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત અહીંયા આવેલો છે કે કર્મચારીને એક જ ઉપરી અધિકારી પાસેથી હુકમો મળવા જોઈએ. જેમ કે આપણે ઉદાહરણ જોયું કે એક જે કર્મચારી છે એને પાંચ સંચાલક જો સૂચનો આપે તો કોનું કામ કરશે, તો કોનું ભૂલાઈ પણ જાય છે કામ આપવાનું. બરાબર છે, તો એ કર્મચારી તે મૂંઝવણ ન અનુભવે અને એ જ કામ એ કાર્યદક્ષતાથી થાય છે એના માટે શું કરે છે કર્મચારી, જે હેન્ડ્રી ફેરે સિદ્ધાંત આપ્યો છે હુકમની એક વાત, એટલે કોઈ પણ કર્મચારીનો એનો ઉપરો એક જ અધિકારી, તો એને રિપોર્ટ જે અહેવાલ જે આપવાના હોય છે એને એક જ અધિકારીને આપવાના હોય છે અને એને એક જ અધિકારીની સૂચનો પ્રમાણેનું કાર્ય કરવાનું હોય છે. બરાબર છે, એટલે એને પણ એ કામમાં મૂંઝવણ અનુભવતો નથી અને પોતે પણ એ વિશ્વાસ કરતો નથી. એના પછી બીજી સિદ્ધાંત છે અહીંયા શિસ્ત અંગેનો સિદ્ધાંત. તો વિદ્યાર્થી મિત્રો એ જો કે હેન્ડ્રી જે ફેરવે જે છે એને શું આપે છે, શિસ્ત અંગેનો સિદ્ધાંત. જે કે આ જે શિસ્ત છે એ ખાલી ઔદ્યોગિક એકમમાં નહીં, કે આપણે જોઈએ કે શિસ્ત વગરનું જીવન એ કેવું છે, નકામું છે. તો દરેક ક્ષેત્રમાં દરેક રીતે દરેક પ્રવૃત્તિમાં તમને શું જોવા મળે છે, અહીંયા શિસ્તની રીતે જો એ કામ કરવામાં આવે છે તો એ કામ જે છે એ દરેક ધંધાકીય એકમનું અને આપણે આપણા રોજિંદા લાઈફમાં પણ જો શિસ્તથી એવી રીતના જો કામ કરવામાં આવે તો એ કામ કેવું બને છે, સફળ બને છે. બરાબર છે, એટલે કે ઔદ્યોગિક એકમમાં નિયમો અને આચાર સંહિતાને કારણે ઔદ્યોગિક શિસ્ત કેવી છે, જળવાય છે. હવે ઔદ્યોગિક એકમ છે જેને આપણે ઇન્ડસ્ટ્રી કહીએ છીએ, બરાબર છે, તો એમાં નિયમો પણ હોય છે અને અમુક પ્રકારના શું હોય છે એનું માળખું બંધારણ ઘડાયેલું હોય છે, જેને કહેવાય છે આચાર સંહિતાના કારણે ઔદ્યોગિક શિસ્ત શું થાય છે, જળવાય છે. એટલે કે દરેક કક્ષાએ નિરીક્ષણ થવું જોઈએ. બરાબર છે, દરેક કક્ષાએ એટલે ખરીદ વેચાણ ઉત્પાદન જે છે એ દરેક કક્ષાએ શું હોવું જોઈએ, નિરીક્ષણ. કર્મચારીઓ જે કામ કરે છે એની હાથ નીચે દેખરેખ હોવી જોઈએ અને ક્યારેક કોઈ કર્મચારી ખોટું કામ કરે તો એને યોગ્ય સલાહ સૂચન માર્ગદર્શન દ્વારા એ સુધારી પણ શકાય છે. બીજું એ કીધું છે કે કામદાર અને માલિક વચ્ચે શું થાય છે, અહીંયા ન્યાય કરાર થાય છે. જેમ કે અહીંયા શિસ્ત અંગેના છે, તો જ્યારે પણ કર્મચારીની પસંદગી કરવામાં આવે છે ત્યારે અમુક પ્રકારના કરાર હોય, તો એ કરાર પ્રમાણેનું શું થાય છે એની પાસે કામ કરાવવું જોઈએ અને એ જે કર્મચારી છે એને શિસ્તનું પાલન કરવું પડે કે જે કરારો થાય છે એની નોંધ વખતે એ તેને કામ કરો, જે પણ ટાઈમ હોય છે એ ટાઈમ પ્રમાણેનું શું કરવાનું, એને ઔદ્યોગિક એકમમાં આવવાનું હોય છે અને એ પ્રમાણે એના જેટલા કામદારો નક્કી થાય છે એ પ્રમાણે કામ કરવાનું હોય છે. એટલે કે નિયમો પ્રમાણેનું શું કરવાનું છે, અહીંયા માલિકે પણ કામ કરવાનું હોય છે શિસ્ત
नहीं, એટલે કે અહીંયા મજૂર ફેરબદલી દર ઘટે છે. કર્મચારી કામદારનો જે કામ કરે છે બદલામાં એને વેતન મળે છે મહેનતાણું, પણ જો એ કામ પ્રમાણેનું જો એમને વેતન મળ્યું છે, જેમ કે આપણે ફેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો જોયા બરાબર છે, એમાં એમને એક પ્રવૃત્તિ આપી હતી કે ભિન્ન વેતન દર. જેવો કર્મચારી કામ કરે છે કાર્યક્ષમતા પ્રમાણે એને શું આપવું જોઈએ, વેતન આપવું જોઈએ. તો અહીંયા પણ હેન્ડ્રી ફેરલ શું કહે છે અહીંયા કે કર્મચારીને યોગ્ય વેતન આપવું જોઈએ, પોતાના શિક્ષણ લાયકાત અને કામ કરવાની શક્તિ અને કાર્યક્ષમતા પ્રમાણે શું આપવું જોઈએ, એને વેતન આપવું જોઈએ. અને જેથી કરીને મજૂર ફેરબદલી દર ઘટે છે. કોઈ પણ ધંધાની એકમ હોય તો કોઈ કર્મચારી સારું કામ કરે છતાં પણ એને એટલી સેલેરી આપવામાં આવે ને કોઈ બીજી ધંધાની એકમમાં શું કરે છે એ ફેરબદલ થઈ જાય છે, તો અહીંયા મજૂર ફેરબદલી દરમાં શું કરવું પડે, ઘટાડો થાય. જો કર્મચારીને યોગ્ય સંતોષકારક વેતન આપવામાં આવે તો કર્મચારી ધંધાકીય એકમમાં ટકી રહે છે, પણ જો વધારે વર્ષે ધંધાકીય એકમમાં ટકે તો એની કાર્યક્ષમતામાં વધારો થાય છે, અને કાર્યક્ષમતામાં જો વધારો થાય છે તો આપોઆપ ધંધાકીય એકમનો જે હેતુ હોય છે એ સિદ્ધ થઈ શકે છે. એટલે કે કયા કયા અંગેના શું કહેવાય વેતન આપવા જોઈએ, એને વધારાનું બોનસ આપવું જોઈએ, સારું એવું કામ કરે તો એને નફામાંથી અમુક પ્રકારની ડિવિડન્ડ જે છે એટલે કે નફા ભાગ આપવો જોઈએ. અને આ જ બધા વેતન પ્લસ પેન્શન જે જે છે વધારાના જે અમુક ધંધાકીય એકમ એને વીમો પણ કઢાવી આપે છે, એના ચિલ્ડ્રન માટે અમુક પ્રકારના એજ્યુકેશન માટે ફીસ પણ આપતી હોય છે બરાબર છે. તો અમુક પ્રકારની યોજનાઓ જે છે એ ધંધાકીય એકમે પોતાના કર્મચારીનો કાર્ય સંતોષ વધે એટલા માટે એમને યોગ્ય વેતન આપવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આજે છે સંચાલનના હેન્રી ફેરલના જે સિદ્ધાંતો અને આના પછીના જે સાત છે